नमस्ते विद्यार्थी मित्रों, लास्ट हवे आपणे नवो चेप्टर चालू करवानो छे। 10मो चेप्टर हेलो अल्केन अने हेलो एरिन संयोजनो। अने हेलो एरिन ત્રણ અધ્યયનમાં કાર્બનિક સંયોજનોમાં હાઇડ્રોકાર્બન આલ્કેન આલ્કીન આલ્કાઇન વિશે અભ્યાસ કરેલ છે। હાઇડ્રોકાર્બન એટલે જે કાર્બનિક સંયોજનમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ હોય એને હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે। એમાં આપણે બે પ્રકારના હાઇડ્રોકાર્બનમાં વિભાજન કરેલું, એલિફેટિક અને એરોમેટિક। જે આલ્કેન આલ્કીન આલ્કાઇન એલિફેટિક હાઇડ્રોકાર્બન કહેવાય અને બેન્ઝીન રિંગ યુક્ત વિશિષ્ટ પ્રકારના દ્વિબંધ ધરાવતા ચક્રીય હાઇડ્રોકાર્બન છે, જેને એરોમેટિક હાઇડ્રોકાર્બન કહીએ છીએ। તો હવે એ હાઇડ્રોકાર્બન જે છે એ હાઇડ્રોકાર્બનના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ, હેલોજનમાં ક્યાં ક્યાં હેલોજન આવશે, હેલોજન પરમાણુમાં ક્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડિન આ ચાર હેલોજન પરમાણુ છે। એના દ્વારા હાઇડ્રોકાર્બનમાં રહેલા કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો આપણે હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન મળશે, જેને કાર્બનિક હેલાઇડ કહેવાય। પણ એને બે મુખ્ય ભાગમાં વિભાજન કર્યા, હેલો આલ્કેન અને હેલો એરિન। તો આપણે હેલો આલ્કેન કેને કહેશું, હેલો આલ્કેન। હેલો આલ્કેન એટલે શું, તો કે આલ્કેન હોય મિથેન ઇથેન પ્રોપેન આલ્કેનના કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન એક્સ એટલે હેલોજન વડે થાય તો તેને શું કહેશું, હેલો આલ્કેન કહેવાય। શું કહેવાય, હેલો આલ્કેન। ઉદાહરણ તરીકે આ મિથેન છે, તો મિથેનમાં એક હાઇડ્રોજન દૂર થાય, અહીંયા હેલોજન પરમાણુ બ્રોમિન જોડાય તો આને હેલો આલ્કેન કહેવાય। બરાબર, ઇથેન CH3 CH3, તો આમાં કોઈ એક કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય, પછી કોઈ પણ હેલોજન હોય એક છે, તો આલ્કેનના કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય છે એટલે એને હેલો આલ્કેન કહેવામાં આવે। અને એમાં આપણે જાણીએ છીએ હેલોજન યુક્ત કાર્બન છે એનું સંકરણ કેવું હશે, sp3 હોય, કારણ કે કાર્બન ચારે બંધ સિંગલ બંધ હોય એટલે sp3 સંકરણ જોવા મળે। એ જ રીતે હેલો આલ્કેન પછી હેલો એરિન, તો એરિન એટલે એરોમેટિક સંયોજનો, બેન્ઝીન યુક્ત સંયોજનો છે એને આપણે એરિન કહીએ છીએ। તો એરિન એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન લેશે, એરોમેટિક હાઇડ્રોકાર્બન ના કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય તો તેને હેલોએરિન તરીકે આપણે ઓળખશું। આના ઉદાહરણમાં લઈ તો બેન્ઝીન છે, તો બેન્ઝીનમાં દરેક કાર્બન સાથે એક એક હાઇડ્રોજન હોય, પણ એ હાઇડ્રોજન છૂટો પડી જાય અને અહીંયા હેલોજન પરમાણુ ક્લોરિન ક્લોરિન બ્રોમિન જોડાય તો એને હેલોએરિન કહેવાય। અને આમાં હેલોજન યુક્ત કાર્બનનું સંકરણ sp2 હશે, કયું હશે, sp2। આ ધ્યાન રાખો। હવે આવા હેલોજનિક કાર્બનિક સંયોજનો ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે, તો આપણે એની પ્રાથમિક માહિતી કે એને આપણે કાર્બનિક હેલાઇડ કહેવાય, કાર્બનિક હેલાઇડ નું મહત્વ અથવા એનો ઉપયોગ, કાર્બનિક હેલાઇડ એટલે એમાં હેલો આલ્કેન આવે, હેલો એરિન આવે, એનું મહત્વ શું, ઉદ્યોગ માં અને રોજિંદા જીવન મહત્વ ધરાવે। આ ઉપરાંત તો કે સામાન્ય રીતે પાણીમાં ધ્રુવીય દ્રાવ્ય હોય તો પાણીમાં દ્રાવ્ય થાય, અધ્રુવીય પદાર્થો પાણીમાં ઓગળે નહીં, તો અધ્રુવીય પદાર્થ ને દ્રાવ્ય કરવા દ્રાવક તરીકે પણ
कार्बनिक एलाइट छे एनो उपयोग करवामां आवे छे। आ उपरांत अन्य कोई कार्बनिक संयोजनो तमारे आल्कोहोल बनाववा होय, कार्बोक्सिलिक एसिड बनाववा होय, आल्केट बनाववा होय, तो एवा अन्य कार्बनिक संयोजनो बनाववा प्रारंभिक प्रक्रिया तरीके पण वपराय छे। अन्य कार्बनिक पदार्थना संश्लेषण मां प्रारंभिक प्रक्रिया तरीके पण आनो उपयोग करवामां आवशे। आ उपरांत एसिडिक कार्बनिक हेलोजनिक कार्बनिक संयोजनो छे एना उपयोगनी आपणे वात करीए तो प्रतिजीवी क्लोरएम्फिनिकोल क्लोर एम थी नी कोल प्रतिजीवी टाइफॉइड ना रोग नी सारवार मां आनो उपयोग करवामां आवे छे। टाइफॉइड क्लोरीन युक्त कार्बनिक संयोजन छे क्लोरएम्फिनिकोल प्रतिजीवी कीधुं। प्रतिजीवी एटले शुं? सूक्ष्म जीवाणुओ द्वारा बनता औषधो के जे सूक्ष्म जीवो बेक्टेरिया वायरस फूग એની વૃદ્ધિ અટકાવે અથવા નાશ કરે એવા પદાર્થને પ્રતિજીવી કહેવાય। એ આપણે છેલ્લા ચેપ્ટરમાં ભણશું રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે એમાં। તો એ ક્લોરએમ્ફિનિકોલ ક્લોરએમ્ફિનિકોલ નામનું પ્રતિજીવી છે એ ટાઇફોઇડના રોગની સારવારમાં ઉપયોગ કરવામાં આવે જે ક્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે એ ધ્યાન રાખવું। એવી જ રીતે ક્લોરોક્વિન ક્લોરોક્વિન એ મેલેરિયા ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે એ પણ ક્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે। આ ઉપરાંત અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવ કેને કહેવાય બાયોલોજીના સ્ટુડન્ટને ખ્યાલ હશે કે શરીરની અંદર ઉત્પન્ન થતા રાસાયણિક પદાર્થો છે જે શરીરમાં બે કોષો વચ્ચે સંદેશા આપલે કરવાનું કામ કરે છે અને એ શરીરમાં ચોક્કસ પ્રકારની ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે જ્યાં ઉત્પન્ન થાય છે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય અહીંયા ઉત્પન્ન થાય અને રુધિરમાં વળી અને શરીરની અંદર બે કોષો વચ્ચે સંદેશા આપલે કરવાનું કામ કરે એને અંતઃસ્ત્રાવ કહેવાય। તો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન છે એ અંતઃસ્ત્રાવ છે। અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન આયોડિન યુક્ત છે આયોડિન યુક્ત કાર્બનિક સંયોજન છે અને જો આની આપણા શરીરમાં ઉણપ થાય તો એની ઉણપ થી ગોઇટરનો રોગ થાય કેનો બરાબર એટલે અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન જે આયોડિનયુક્ત કાર્બનિક સંયોજન છે જેની ઉણપ હોય તો ગોઇટરનો રોગ થઈ શકે છે। આ ઉપરાંત શસ્ત્રક્રિયામાં નિશ્ચેતક તરીકે હેલોફેન નો ઉપયોગ થાય છે। હેલોફેન એ કાર્બનિક સંયોજન છે હેલોજનયુક્ત જે શરીરમાં નિશ્ચેતક તરીકે ઉપયોગમાં લેવામાં આવે શસ્ત્રક્રિયા દરમિયાન વ્યક્તિને બેભાન કરવામાં હેલોફેન નામનું હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન ઉપયોગમાં લેવામાં આ ઉપરાંત રુધિરની અવેજીમાં ફ્લોરિન સંપૂર્ણ ફ્લોરિન અમુક શસ્ત્રક્રિયામાં શરીરમાં રુધિરનું વહન અટકાવવું હોય તો રુધિર જે કામ કરે છે ને એ કામ તો કે સંપૂર્ણ ક્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન હોય કરે। સંપૂર્ણ ક્લોરિનયુક્ત એટલે શું તો કે અહીંયા આપણે જોઈએ તો આમાં કાર્બન સાથે એક જ બ્રોમિન જોડાય છે પણ જો
कार्बन साथे बधा ज क्लोरीन जोड़ायेला होय CF4 एटले हाइड्रोजन नो होय अथवा CF3 અને સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજન કહેવાય જેમાં કાર્બનની બધી સંયોજકતામાં ક્લોરીન જ હોય હાઇડ્રોજન હોય નહીં તો આવા સંયોજનો રુધિરની અવેજીમાં રુધિરનું કામ કરવાનું કામ કરે છે બરાબર તો આ એક કાર્બનિક સંયોજનનું મહત્વ છે કે આવા ઘણા બધા કાર્બનિક સંયોજન છે હેલોજન કે જે અલગ અલગ ક્ષેત્રમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ પણ અગત્યના પ્રોડક્ટ છે એ આપણે વાત કરવામાં આવે તો આ ચેપ્ટરમાં આગળ આપણે પહેલા હેલો આલ્કેન હેલોઇનનું વર્ગીકરણ ત્યાર બાદ હેલો આલ્કેનની બનાવો પછી હેલો આલ્કેનમાં CX1 નો સ્વભાવ અને ત્યાર બાદ હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મો પછી હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ છે એનો અભ્યાસ કરશું અને ત્યાર બાદ અગત્યના હેલો આલ્કેન સંયોજનો છે એ કઈ રીતે બને અને એનું મહત્વ શું છે એની પણ આપણે ચર્ચા કરવાની થશે તો આ વસ્તુ પ્રાથમિક માહિતી હેલો આલ્કેન હેલોઇન શું છે એ આપણે જોઈએ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આગળ ટોપિક 10.1 હેલો આલ્કેનનું વર્ગીકરણ તો પ્રથમ આપણે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકરણ જોશું કેટલા હેલોજન જોડાય છે એક જોડાય છે બે જોડાય છે કે ત્રણ જોડાય છે હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે એના આધારે આપણે એનું વર્ગીકરણ જોવાનું છે તો એની ચર્ચા કરીએ તો એક હેલોજન જોડાય તો આપણે જો શબ્દ વાપરી મોનો બે જોડાય તો ડાય ત્રણ જોડાય તો ટ્રાય ચાર જોડાય તો ટેટ્રા એમાં સંખ્યા જોડાય તો પોલી તો આપણે મોનો હેલો આલ્કેન બરાબર અથવા મોનો હેલો એરિન એરોમેટિક હોય તો એરિન શબ્દ વાપરે એક જ હેલોજન પરમાણુ હોય તો મોનો હેલો આલ્કેન અથવા મોનો હેલો શું કહેવાય એરિન એવી જ રીતે ડાય હેલો આલ્કેન અથવા હેલો એરિન તો કેટલા બે હેલોજન પરમાણુ હોય તો એને શું કહેવાય ડાય હેલો આલ્કેન અથવા ડાય હેલો એરિન ત્રણ હોય તો ટ્રાય હેલો આલ્કેન અથવા ટ્રાય હેલો એરિન એ ત્રણ હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો ટ્રાય હેલો આલ્કેન અથવા ટ્રાય હેલો એરિન કહેવાય એ જ રીતે એકથી વધારે હોય એટલે પોલી હેલો આલ્કેન અથવા પોલી હેલો એરિન કહેવાય તો ઉદાહરણ તરીકે તમે જો તો આ CH3 અને હું CL જોડું તો એક જ હેલો આલ્કેન છે ને હેલોજન છે એટલે આને મોનો શું કહેવાય હેલો આલ્કેન કહેવાય શું કહેવાય મોનો હેલો આલ્કેન કહેશું પછી એવી જ રીતે CH3 CH2 Br તો આમાં એક જ છે એટલે આ પણ મોનો હેલો શું કહેવાય આલ્કેન કહેવાય એટલે એક જ હેલોજન પરમાણુ જોડાયેલો હોય બરાબર તો એને મોનો હેલો આલ્કેન આને પણ મોનો હેલો આલ્કેન જ કહેવાય અધ્યયન તો ડાય હેલો આલ્કેનમાં CH3 CH2 CH Br CH Br બે હેલોજન જોડાય છે તો આને શું કહેવાય ડાય હેલો આલ્કેન તો ડાય હેલો આલ્કેનના બીજા ઉદાહરણ લઈએ CH3 CH Br CH2 Br છે બે જોડાય છે તો આ પણ ડાય હેલો શું કહેવાય આલ્કેન માનો કે આ ચક્રીય રચના આ બેન્ઝીન નથી સાયક્લોહેક્ઝેન છે તો આમાં બે હેલોજન જોડાય તો આ પણ ડાય હેલો આલ્કેન કહેવાય શું કહેવાય ડાય હેલો આલ્કેન તો પછી આવું ઉદાહરણ લઈએ CH3 CH Cl CH Cl CH Cl ત્રણ હેલોજન જોડાય છે તો આને શું કહેવાય
उदाहरण तो करिए तो मोनो हेलो एरी मोनो हेलो एरी एना उदाहरण ले तो एरीन એટલે બેન્ઝીન રિંગાર જેમાં એકાંતરે દ્વિબંધ બરાબર અને એમાં કોઈ એક કાર્બન સાથે હેલોજન પરમાણુ માનો બ્રોમિન જોડાય તો મોનો હેલો એરી કહેવાય એક જ જોડાય છે અને રિંગની વચ્ચે દર્શાવી શકે દ્વિબંધની જગ્યાએ ક્લોરિન જોડાય તો આ પણ મોનો હેલો એરી કહેવાય એ જ રીતે કોઈ પણ કાર્બન સાથે જોડાઈ શકાય આયોડિન જોડાય તો આ પણ મોનો હેલો એરી કહેવાય પણ એક હેલોજન જોડાયેલો હોવો જોઈએ પછી ડાઈ હેલો એરી ડાઈ હેલો એરી તો ડાઈ હેલો એરીમાં બે હેલોજન પરમાણુ એકબીજા સાથે કાર્બન સાથે બેન્ઝીનના જોડે તો આ ડાઈ હેલો એરી કહેવાય પછી કદાચ ક્લોરિન જોડે ગમે તે બે કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોવા જોઈએ તો આને ડાઈ હેલો એરી કહેવાય એ જ રીતે ત્રણ જોડાય તો ટ્રાઈ હેલો એરી કહેવાય બીઆ 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 આ ટ્રાઈ હેલો અથવા આ રીતે જોડાઈ શકે સીએન 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 ત્રણ હેલોજન બેન્ઝીન રિંગ સાથે જોડાય એટલે ટ્રાઈ હેલો એરીન તરીકે ઓળખશો તો આ રીતે હેલોજન પરમાણુની સંખ્યાને આધારે મોનો ડાઈ ટ્રાઈ અથવા પોલી એક થી વધારે હોય તે બધે પોલી હેલો આલ્કેન માં ઓળખાશે એ ધ્યાન રાખવાનું તો આ રીતે આ સામાન્ય વર્ગીકરણ હતું એ આપણે જોયું છે હવે આપણે જોશું હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય ઈ કાર્બનના સંકરણને આધારે એનું વર્ગીકરણ છે એ હવે આપણે જોવાનું છે જે અગત્યનું છે એમાંથી વારંવાર એમસીક્યુ દર વર્ષે પૂછાતા હોય છે તો એની હવે આપણે ચર્ચા કરી कार्बनिक हैलाइड नु वर्गीकरण તમે પેલા ચાર્ટ સ્વરૂપ યાદ રાખશો આપણે એક ક્યુ સંકરણ હોય હેલોજન દ્વારા કાર્બન નું sp3 હોય બીજું સંકરણ જો દ્વિબંધ આવતો હોય હેલોજન જોડાઈ કાર્બન તો ક્યુ સંકરણ હોય sp2 બરાબર એ પ્રમાણે જોઈએ અને એની અંદર પણ ત્રણ પ્રકાર પડ્યા છે આલ્કાઇલ હેલાઇડ એલાઇલિક હેલાઇડ અને ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ અને આની અંદર બે પ્રકાર છે વિનાઇલ હેલાઇડ અને બીજો પ્રકાર છે હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ અને ત્રીજું નામ એરોમેટિક હેલાઇડ પણ કહી શકાય છે તો હવે આમાં આ ત્રણેયમાં સંકરણ sp3 છે sp3 સંકરણ એટલે ત્રણેયને કોમન આ રીતે યાદ રાખે ઓળખવું હોય ને તો કેમ ઓળખાય તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાય એ કાર્બન બાકીના બીજા ત્રણ પરમાણુ કે પરમાણુ સમૂહ સાથે જોડાયેલ હોય છે તો જ એનું સંકરણ ક્યુ થાય sp3 થાય નહીંતર sp3 શક્ય નથી બરાબર એટલે હેલોજનિક કાર્બન જો sp3 સંકરણ ધરાવતો હોય તો એ આલ્કાઇલ હેલાઇડ હોય એલાઇલિક હોય અથવા બેન્ઝાઇલિક હોય શકે
હવે ત્રણમાંથી કેમ ઓળખો તો ત્રણમાંથી ઓળખવા માટે આયા ધ્યાન રાખવાનું કે આ હેલોજન છે એનું સંકરણ sp3 છે પણ જો બાજુમાં કોઈ કાર્બન હોય અહીંયા હોય અહીંયા હોય અથવા અહીંયા હોય તો એનું સંકરણ પણ sp3 જ હોવું જોઈએ એટલે હેલોજન પરમાણુ વારે કાર્બનનું સંકરણ sp3 અને બાજુનો કાર્બન છે એનું સંકરણ પણ sp3 હોવું જોઈએ તો એને આલ્કાઇલ હેલાઇડ કહેવાય બરાબર અને એલાઇલિકમાં શું થાય હેલોજન વાળા કાર્બનનું સંકરણ sp3 છે બરાબર પણ બાજુનો કાર્બન છે એનું સંકરણ sp2 હોય તો આમ sp2 ક્યારે આવે તો કે દ્વિબંધથી જોડાયેલો હોય તો એટલે જો હેલોજન વાળો sp3 અને બાજુનો કાર્બન sp2 હોય તો એ એલાઇલિકમાં ગણવાનો શેમાં ગણવાનો એલાઇલિક બરાબર અને બીજી રીતે વ્યાખ્યા એમ આપણે કે દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાયેલા કાર્બન સાથે હેલોજન જોડાય તો એને એલાઇલિક હેલાઇડ કહેવામાં આવશે પણ આમાં હવે અહીંયા બે કાર્બન હોય તેનું સંકરણ ગમે તે હોય ચાલશે એકનું sp2 હોવું જોઈએ અને આમાં ત્રણેય જગ્યાએ કાર્બન હોય તો ત્રણેયનું sp3 જ હોવું જોઈએ તો બેન્ઝાઇલિક હેલાઇડમાં શું થશે કે હેલોજન એનું sp3 સંકરણ છે પણ બાજુના કાર્બનનું sp2 સંકરણ હોવું જોઈએ તો sp2 તો આમાંય હતું અને આમાં sp2 કીધું તો sp2 હોવું જોઈએ પરંતુ ઈ sp2 સંકરણ વાળો કાર્બન બેન્ઝીન રિંગનો જ હોવો જોઈએ એટલે બેન્ઝાઇલિક છે એટલે હેલોજન યુક્ત sp3 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીન વલય સાથે જોડાય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખશું તેને ઓળખશું બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય એ ધ્યાન રાખવાનું છે તો આની અંદર એક પેટા પ્રકાર પડ્યા છે ત્રણેય એક પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ દ્વિતીય અને શું કીધું તૃતીય એવું જાણાય થશે આમાં તો પ્રાથમિક તૃતીય તૃતીય શું છે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય એ કાર્બન એક જ કાર્બન સાથે અથવા એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય તો એને પ્રાથમિક કહેવાય એટલે કે RCH2X અહીંયા મેં H લઈ લીધા અને આ R લઈ તો એક જ કાર્બન સાથે જોડાય છે તો આને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તો દ્વિતીય આલ્કાઇલ હેલાઇડને કેમ લખાય RCH અહીંયા પણ આર સમૂહ આવેલો હોય કયો સમૂહ આવેલો હોય આર તો એને શું કહેશું દ્વિતીય આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે ઉદાહરણ પછી આપણે જોશું હજી એટલે ખ્યાલ આવશે તમને તો આમાં તૃતીયકમાં ત્રણેય સાથે આર સમૂહ જોડાયેલો તો એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ શું કહેવાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તો આની અંદર કઈ રીતે જોશું તો આમાં આ કાર્બન દ્વિબંધ છે એમ બાજુની દ્વિબંધ હોય તો આપણે આમ લખાય CH2 ડબલ બોન્ડ CH બરાબર અને અહીંયા પ્રાથમિક હોય તો અહીં બે હાઇડ્રોજન જોડે તો CH2 XR લેલા તો આ પ્રાથમિક શું કહેવાય એલાઇલિક હેલાઇડ કહેવાય કારણ કે હેલોજન વાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડે પણ આનું sp3 બાજુના sp2 એટલે એલાઇલિક કહેવાય એક જ કાર્બન સાથે જોડાયેલો પ્રાથમિક તો દ્વિતીયકમાં શું લખવાનું ડબલ બોન્ડ CH અને અહીંયા કોઈ R સમૂહ જોડાયેલો બરાબર તો અહીં જો હેલોજન વાળો કાર્બન બે કાર્બન સાથે જોડાય છે એટલે દ્વિતીય પણ આ મુખ્ય પ્રકાર એલાઇલિક છે એટલે એલાઇલિક દ્વિતીય હેલાઇડ કહેવાય તો આની અંદર જોશું CH2 ડબલ બોન્ડ CH CRRX તો આમાં હેલોજન sp3 બાજુની sp2 એટલે એલાઇલિક પણ હેલોજન વાળો કાર્બન ત્રણ કાર્બન સાથે તો તૃતીય એલાઇલિક હેલાઇડ કહેવાય તો એવી જ રીતે આમાં જોશું તો બેન્ઝીન રિંગ એને આપણે આવું લખી શકીએ છીએ C6H5 અને પછી પ્રાથમિક હોય તો બે હાઇડ્રોજન તો જો sp3 પણ બાજુમાં બેન્ઝીન રિંગનો sp2 એટલે બેન્ઝાઇલ પણ હેલોજન વાળો કાર્બન એક કાર્બન એટલે આ પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય તો દ્વિતીયક લખવું હોય તો C6H5CH અહીંયા એક H હોય ને એક R સમૂહ આવી જાય તો દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય તૃતીયક લખવું હોય તો બે R સમૂહ જોડાશે બરાબર તો આ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખશું તો આ રીતે ત્રણેયમાં પ્રાથમિક દ્વિતીય તૃતીય ધ્યાનમાં લેવાનું છે તો વિનાઇલિક કેને ઓળખશું તો કે sp2 તો કે હેલોજન પરમાણુ સીધો જ દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવશે સીધો દ્વિબંધ વાળા કાર્બન સાથે તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય તો હેલોએરિન કેને કહેવાય તો હેલોએરિન કેને કહેશું તો કે એ સીધો જ દ્વિબંધ સાથે પણ બેન્ઝીન રિંગના કાર્બન સાથે સીધો જ હેલોજન પરમાણુ જોડાય
तो हेलोजन अथवा एराइल हेलाइड तरीके ओळखशो કે જેમાં હેલોજન યુક્ત કાર્બન નું સંકરણ sp શું હશે 2 જોવા મળશે અને આ ત્રણેય માં તમે જોશો તો હેલોજન વાળા કાર્બન નું સંકરણ sp3 થશે પણ પછી બાજુના કાર્બન નું સંકરણ કેવું છે એના આધારે ત્રણ પ્રકાર થાય કે પછી બાજુના કાર્બન નું sp3 જોઈ ત્રણે ત્રણ કાર્બન નું અથવા એક કાર્બન હોય એક નું બે હોય બે નું તો એને આલ્કાઈલ કહેવાય પણ ત્રણ જગ્યાએ કાર્બન હોય અથવા ત્રણ માંથી એક કાર્બન હોય એમાં કોઈ એક કાર્બન નું સંકરણ sp2 આવે તો એલાઈલ કહેવાય ત્રીજા પ્રકારમાં બાજુના કાર્બનનું sp2 સંકરણ પણ બેન્ઝીન રિંગનો કાર્બન ફરજિયાત હોવો જોઈએ તો એને બેન્ઝાઇલ હેલાઇડ કહેવાય અને આમાં સીધા સાદા ત્રિબંધ દ્વારા કાર્બન સાથે હેલોજન જોડાય તો વિનાઇલ હેલાઇડ પરંતુ બેન્ઝીન રિંગના ત્રિબંધ દ્વારા કાર્બન સાથે એટલે કે sp2 સંકરણ દ્વારા કાર્બન સાથે હેલોજન જોડાય તો એને હેલોકેરિન અથવા એરાઇલ હેલાઇડ કહેશું તો આ રીતે આ વર્ગીકરણ છે હવે એના ઉદાહરણ છે એ પછી જો આ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો પછી હજી અલગ અલગ ઉદાહરણ થી કેમ ઓળખવા તો એ આપણે જોઈ લઈએ હવે આપણે એક એક વર્ગીકરણ વિગતે જોશું બરાબર ચાર્ટ જોયો તો હવે પહેલા આપણે સીની વાત કરશું આલ્કાઇલ આલ્કાઇલ હેલાઇડ માં કઈ રીતે વ્યાખ્યા લખાય કે હેલોજન પરમાણુ sp3 સંકરણ યુક્ત કાર્બન સાથે જોડાય તો એને આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખશો ઉદાહરણ તરીકે એક જ કાર્બન હોય તો આ કાર્બનનું સંકરણ sp3 છે એની સાથે બ્રોમિન જોડાય તો આ આલ્કાઇલ હેલાઇડ કહેવાય પછી બે કાર્બન છે CH3 CH2 આની સાથે આયોડિન જોડાય તો જો sp3 સંકરણ છે અને બાજુમાં કાર્બન હોય તો એનું પણ sp3 હોવું જોઈએ તો તો આ પણ આલ્કાઇલ હેલાઇડ નું ઉદાહરણ છે CH3 CH2 CH2 Br તો સિંગલ બંધ એટલે sp3 સંકરણ બાજુમાં sp3 આલ્કાઇલ હેલાઇડ છે CH3 CH CH3 આ બીજા કાર્બન સાથે જોડાય તો જો આ સિંગલ બોન્ડ બધી બાજુ એટલે sp3 બાજુમાં બે કાર્બન એનું સંકરણ પણ sp3 માટે એ પણ આલ્કાઇલ હેલાઇડ છે તો આની અંદર આ સિંગલ બોન્ડ sp3 બાજુના કાર્બન sp પછી આગળના કાર્બન જોવાના નથી ત્યાં ત્રિબંધ ત્રિબંધ ગમે તે હોય હેલોજન વાળા કાર્બન નું જોવાનું અને પછી એની આજુબાજુ એક કાર્બન જોવાનો આગળ પછી નહીં તો આ પણ આલ્કાઇલ હેલાઇડ થશે આમાં પણ સિંગલ બોન્ડ sp3 બાજુનો કાર્બન sp3 બાજુનો sp3 આ પણ આલ્કાઇલ હેલાઇડ હેલોજન વાળો કાર્બન આ sp3 બાજુમાં sp3 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 સિંગલ બોન્ડ છે તો આ પણ આલ્કાઇલ હેલાઇડ કહેવાય તો આપણે આલ્કાઇલ હેલાઇડ માં એક પ્રકાર આવ્યો પ્રાથમિક દ્વિતીય તૃતીય તો આમાં એક જ કાર્બન છે એક જ કાર્બન હોય તો પ્રાથમિક દ્વિતીય તૃતીય ન થાય તો એને કહેવાય એક કાર્બન મિથેન કહેવાય એટલે મિથિલિન હેલાઇડ કહેવાય આ બરાબર હવે આમાં તો કે આ કાર્બન એક કાર્બન સાથે જોડાય છે ક્રિયાશીલ સમૂહ હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન સાથે એટલે એને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેશો તો કે શું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન આ એક કાર્બન સાથે જોડાય અથવા એક આલ્કાઇલ સમૂહ સાથે જોડાય બરાબર તો આ પણ પ્રાથમિક હેલાઇડ થાય આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બે આલ્કાઇલ સમૂહ અથવા બે કાર્બન સાથે જોડાય એટલે આને દ્વિતીય હેલાઇડ કહેવાય આમાં એક કાર્બન
હેલોજન ક્રિયાશીલ સમૂહ વાળો ઈ બાજુના એક જ કાર્બન તો એક જ આલ્કાઈલ સમૂહ એટલે આ પ્રાથમિક હેલાઈડ થયો પછી આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે તો દ્વિતીય હેલાઈડ થયો આ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે એટલે આને તૃતીય હેલાઈડ કહેવાય આ રીતે પ્રાથમિક તૃતીય તૃતીય હેલાઈડ ઓળખવાના છે પહેલા કયો છે એ જોવા આલ્કાઈલ હેલાઈડ તો એના માટે સંકળણ જોવાનું ક્રિયાશીલ sp3 પછી બાજુનું sp બરોબર તો ઈ આલ્કાઈલ હેલાઈડ કે બીજા ઉદાહરણ લઈ આવે જો આ રીતે બંધાણ આવ્યું હોય અહીંયા ગ્રીન બન્યું છે બરાબર અને આ કાર્બન સાથે હું બ્રોમિન જોડું છું તો આ રીતે બંધ રેખા બંધાણ આવ્યું હોય બરાબર તો આને આ જ્યાં લીટી છે એટલે સિંગલ બોન્ડ હોય ખૂણો આવે અહીંયા કાર્બન હોય તો ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન આ બાજુનો કાર્બન એક આ અને બાજુનો આ તો બે સિંગલ બંધ જ છે એટલે બંનેના સંકરણ sp3 છે પછી sp2 તો પછી નહીં જોવાનું ક્રિયાશીલ સમૂહ અને એના પછીના એક જ કાર્બન જોવાનું આગળ જોવાનું નથી તો બે sp3 છે એટલે આ પણ આલ્કાઈલ હેલાઈડ થયો બરાબર અને આ કાર્બન બીજા બે કાર્બન એટલે દ્વિતીય આલ્કાઈલ હેલાઈડ થાય કેવો થાય દ્વિતીય એ ધ્યાન રાખવાનું બરાબર પછી એવા બીજા ઉદાહરણો લઈ આ બેન્ઝીન રિંગ છે અને CH3 તો આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન આ sp3 બાજુમાં સિંગલ બોન્ડ sp3 બાજુમાં સિંગલ બોન્ડ sp3 હવે આગળ નહીં જોવાનું તો આ sp3 બાજુમાં sp3 એટલે આ પણ આલ્કાઈલ હેલાઈડ છે બરાબર પણ આમાં ક્રિયાશીલ સમૂહ વાળો બે કાર્બન સાથે એટલે દ્વિતીય આલ્કાઈલ હેલાઈડ કહેવાય પછી આ સાદી ચક્રીય રચના છે સાયક્લોપેન્ટેન તો એમાં સીધો હેલોજન રિંગ સાથે જોડે તો આ કાર્બન બધા સિંગલ બોન્ડ છે એટલે sp3 તો બાજુમાં સિંગલ બોન્ડ sp3 છે બરોબર તો આ પણ આલ્કાઈલ હેલાઈડ અને દ્વિતીય થાય કારણ કે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બે કાર્બન સાથે જોડાય છે બરોબર હવે આ રીતે હોય આ સાયક્લોહેક્ઝેન છે અહીંયા હું ગ્રીન બોન્ડ લઈ લઉં તો સાયક્લોહેક્ઝીન કહેવાય અને હું આ કાર્બન સાથે બ્રોમિન જોડું છું અને એક અહીંયા શાખા છે તો આ ક્રિયાશીલ સમૂહ આ કાર્બન સિંગલ બોન્ડ sp3 બાજુનો કાર્બન સિંગલ બોન્ડ sp3 બાજુનો સિંગલ બોન્ડ sp3 અને આ કાર્બન અહીં મિથાઇલ સમૂહ હોય તો એમાં પણ સિંગલ બોન્ડ sp3 તો આ પણ આલ્કાઈલ હેલાઈડ છે પણ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન 1 2 અને 3 તો તૃતીય આલ્કાઈલ હેલાઈડ કહેવાય શું કહેવાય તૃતીય તો આ રીતે આલ્કાઈલ હેલાઈડ છે એ બંધાણ આપ્યું હોય તો કયા પ્રકારનો હેલાઈડ છે એ આપણે ઓળખતા આવડવો જોઈએ તો આલ્કાઈલ આ રીતે ઓળખાય એના ઉદાહરણો છે એ ધ્યાનમાં રાખો બરોબર સ્ક્રીનશોટ પાડવું હોય તો પાડી લેજો હવે આલ્કાઈલ પછી એલાઈલ એની વાત કરીએ કાર્બનની તરફના sp3 સંકરણ યુક્ત કાર્બન સાથે હેલોજન જોડાય તો તેને શું કહેશો એલાઈલ હેલાઈડ કહેવાય દ્વિબંધ વાળો કાર્બન એની બાજુમાં જે sp3 સંકરણ વાળો કાર્બન હોય એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એલાઈલ હેલાઈડ તરીકે આપણે ઓળખશું તો ઉદાહરણ તરીકે લઈ પેલું બંધારણ CH2 ડબલ બોન્ડ CH આ દ્વિબંધ છે પણ પછીનો
कार्बन सिंगल बंद होय अने एनी साथे हेलोजन परमाणु जोड़ा तो एलआईडी कहेवाय। तो जो आ हेलोजन वाला कार्बन नु संकरण sp3 अने पछी तरतना बाजुना कार्बन नु संकरण sp। આગળ આલ્કાઇલ એલિમેન્ટમાં શું આવતું? હેલોજન sp3 હતો પણ બાજુનો કાર્બન sp2 હતો, ઓલે સોરી sp3 હતો। આમાં હેલોજન વાળો sp3 પણ બાજુનો sp3 નહીં sp2 હોવો જોઈએ, તો એને એલાઇલ હેલાઇડ કહેવાય। તો આ એલાઇલ હેલાઇડ થાય। પછી બીજું ઉદાહરણ લઈએ, CH2 ડબલ બોન્ડ CH CH Br અને CH3। તમે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન sp3 સંકર આ બાજુ sp3 પણ આ બાજુ sp2, તો એક કાર્બન sp2 વાળો આવો જ જોઈએ તો એલાઇલ કહેવાય। બે sp2 હોવા જરૂરી નથી, એક sp2 તો આ એલાઇલ થયો। ત્રીજું તો આમાં સિંગલ બોન્ડ એટલે હેલોજન વાળો sp3 બાજુનો sp3 sp3 પણ આ બાજુ sp2 આવે છે તો આ પણ એલાઇલ હેલાઇડ કહેવાય। પણ આનો પ્રકાર પાડી એમાં કેટા પ્રકાર? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, તો એ બધાયમાં સેમ જ આવે કે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન એક જ કાર્બન સાથે જોડાય એટલે આ પ્રાથમિક એલાઇલ હેલાઇડ કહેવાય। કેવું કહેવાય? એલાઇલ, મુખ્ય પ્રકાર એલાઇલ છે અને પ્લસ પ્રાથમિક છે તો પ્રાથમિક એલાઇલ। તો આ sp3 બાજુ sp2 એલાઇલ પણ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બે કાર્બન સાથે દ્વિતીય એલાઇલ હેલાઇડ। આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બાકીના ત્રણ કાર્બન સાથે તૃતીય એલાઇલ હેલાઇડ થાય। કેવો થાય? તૃતીય। બીજા ઉદાહરણ લઈએ, ચક્રીય રચના છે, સાયક્લોહેક્ઝેન છે, દ્વિબંધ હોય તો સાયક્લોહેક્ઝેન પણ આ કાર્બન સાથે Br જોડે તો આ સિંગલ બંધ sp3, આ બાજુ sp3 પણ આ બાજુ sp2 સંકરણ આવે છે તો sp3 પછી તરત sp2 આવ્યું તો આ એલાઇલ થાય। પણ આનો પ્રકાર જોઈએ તો ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બે કાર્બન સાથે દ્વિતીય એલાઇલ એલાઇ થાય। તો ચાલો, ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન સિંગલ બંધ sp3, આ બાજુ સિંગલ બંધ sp3, અહીંયા sp3 પણ આ બાજુ દ્વિબંધ છે sp2 છે તો sp3 પછી તરત sp2 એલાઇલ છે પણ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન ત્રણ કાર્બન સાથે જોડાય છે એટલે આને આપણે તૃતીય એલાઇલ હેલાઇડ કહેશો। કેવો કહેશો? તૃતીય એલાઇલ હેલાઇડ। આ ધ્યાન રાખ। પછી હવે એલાઇલ પછી બેન્ઝાઇલિક એલાઇડ ની વાત કરી, બેન્ઝાઇલિક એલાઇડ। તો બેન્ઝાઇલિક એલાઇડ ની વ્યાખ્યા કેમ આપશું કે આમાં દ્વિબંધ યુક્ત કાર્બન ની તરત પછીના sp3 સંકરણ યુક્ત કાર્બન સાથે હેલોજન જોડે છે તો બેન્ઝાઇલિક માં પ્રયોગ કરશું એરોમેટિક, એરોમેટિક વલય। એરોમેટિક તરીકે આપણી પાસે કોણ હશે? બેન્ઝીન હશે। એરોમેટિક વલય પછીના તરત sp3 સંકરણ યુક્ત કાર્બન સાથે x હેલોજન જોડાય તો તેને શું કહેવાય? બેન્ઝાઇલ કહેવાય। કહેવાય એટલે બેન્ઝીન રિંગ હોય અને પછીનો sp3 સંકરણ વાળો કાર્બન હોય તો એને આપણે બેન્ઝાઇલિક એલાઇડ કહેશું। બરાબર? તો હવે જો આ બેન્ઝીન રિંગ છે, આ CH2 છે, આ Br છે, તો આ sp3 સંકરણ બરાબર એટલે હેલોજન વાળા કાર્બન નું સંકરણ આની જેમ sp3 જોવું અને પછીના કાર્બન નું સંકરણ આમાં છે એવું sp2 હોવું જોઈએ। પણ sp2 વાળો કાર્બન બેન્ઝીન નો હોવો જોઈએ। જો આમાં sp2 જ છે, પેલું sp3 પછી sp2, આમાં પણ sp3 પછી sp2 જ છે પણ ફેર શું છે? આ સાદો sp2 સંકરણ કાર્બન અને આ બેન્ઝીન વલયનો છે તો બેન્ઝીન વલયનો બીજો કાર્બન sp2 હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય, એ ધ્યાન રાખવાનું। પછી CH Br CH3
तो sp3, આ બાજુ sp3 પણ આ બાજુ sp2, તો આના જેવું થયું, તો આ પણ બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય। sp3 ક્રિયાશીલ સમૂહ, બાજુમાં sp3, sp3, પણ આ બાજુ sp2 બેન્ઝીન રિંગ, તો આ પણ બેન્ઝાઇલિક એરે। હવે ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન, આ એક જ કાર્બન એક જ એરાઇલ રિંગ સાથે જોડાય, તો આને પ્રાથમિક બેન્ઝાઇલિક એરાઇલ કહેવાય। અને શું કહેશું તો કે sp3 વાળો કાર્બન, ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બીજા બે કાર્બન સાથે દ્વિતીયક બેન્ઝાઇલિક એરાઇલ, આમાં ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન ત્રણ તૃતીયક બેન્ઝાઇલિક એરાઇલ કહેવાય। શું કહેવાય? તૃતીયક। પછી બેન્ઝીન એક વિસ્થાપિત હોય, બેન્ઝીન નું અણુસૂત્ર શું છે? C6H6 છે, પણ બેન્ઝીન કોઈ અન્ય સાથે જોડાય એટલે એક હાઇડ્રોજન ઓછો થાય તો એને C6H5 લખાય, અને C6H5 હોય એટલે એક વિસ્થાપિત બેન્ઝીન, એટલે હવે હું આને આવું લખું C6H5 C Br X CH2 CH2 ડબલ બોન્ડ CH2, તો આ કયો પ્રકાર થાય? તો જોવાય પહેલા ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન sp3, આ બાજુ sp3, પણ આ બાજુ બેન્ઝીન રિંગ નો કાર્બન આવે જે sp2 હોય, તો ટૂંકમાં ક્રિયાશીલ સમૂહ વાળો sp3 સંપણયુક્ત કાર્બન તરત sp2 બેન્ઝીન વલયના કાર્બન સાથે જોડાય એટલે આને બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય, અને ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન બે કાર્બન સાથે એટલે દ્વિતીયક બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય। ચાલો અહીંયા જો આ ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન sp3 સંપણ સિંગલ બોન્ડ, અહીંયા sp3, અહીંયા sp3, પણ આ બાજુ બેન્ઝીન રિંગ સાથે જોડાય છે તો આને બેન્ઝાઇલિક એલાઇડ કહેવાય। શું કહેવાય? બેન્ઝીન। અને ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન 1 2 અને 3, તો તૃતીયક બેન્ઝાઇલિક એલાઇડ। તો આ રીતે આ બેન્ઝાઇલિક એલાઇડ ઓળખવાના એ ધ્યાનમાં રાખવાનું છે। તો આલ્કાઇલ એલાઇલિક અને બેન્ઝાઇલિક ત્રણ પ્રકારના એલાઇડની આપણે ચર્ચા કરી, વિનાઇલ અને એરાઇલ હેલાઇડ ની વાત કરી। આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો। વિનાઇલ હેલાઇડ, વિનાઇલ હેલાઇડ ની વ્યાખ્યા, હેલોજન પરમાણુ સીધા દ્વિબંધ યુક્ત કાર્બન સાથે જોડાય તો તેને શું કહેશું? વિનાઇલ, સીધો દ્વિબંધ વાળા કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ। તો ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ CH2 ડબલ બોન્ડ CH અને Br, અને જો દ્વિબંધ છે એની સાથે સીધો જોડે છે તો આને વિનાઇલ હેલાઇડ કહેવાય। શું કહેવાય? વિનાઇલ। અહીંયા જો આકાર હેલોજન જોડાયેલો કાર્બન દ્વિબંધ છે તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય, એટલે સીધો દ્વિબંધ વાળો કાર્બન આવશે તો આપણે એને વિનાઇલ હેલાઇડ કહેશું। આ ચક્રીય રચના સાયક્લોહેક્સેન દ્વિબંધ સાયક્લોહેક્સીન અને એની સાથે હેલોજન જોડાય છે, તો દ્વિબંધયુક્ત કાર્બન સાથે સીધો જ હેલોજન જોડાય છે તો આને વિનાઇલ હેલાઇડ કહેશું, અને આમાં પ્રાથમિક દ્વિતીય તૃતીય એવું આવશે નહીં, એ ધ્યાન રાખો। પછી બેન્ઝાઇલિક હેલાઇડ, બેન્ઝાઇલિક પર સોરી હેલોઇલિક અથવા એરાઇલિક,
हेलो एरी अथवा शू एराई हेल एंजिन अथवा एरोमेटिक वलय साथ सीधो हेलोजन जोड़ा तो ये शू कह हेलोजन अथवा एराइल बेंजीन वलय साथ सीधो हेलोजन जोड़ेलो ओ तो अहीं जो ब्रोमीन जोड़ाय सीधो ज बेंजीन साथ एवी ज रीते क्लोरीन जोड़ाय छे सीधो ज बेंजीन साथ एवी ज रीते आयोडीन जोड़ाय गमे ते कार्बन साथ बेंजीन तो ये हेलो एरिन कहेवाय आया क्लोरीन जोड़ाय तो बेंजीन वलय साथ सीधो ज हेलोजन जोड़ाय तो ये शू कहेशुं तो के हेलोइन अथवा एराइल हेलाइड तरीके ओळखवामां आवे तो आ रीते आ सामान्य वर्गीकरण संकरणने आधारे आपणे जोया के sp3 वाळा अने sp2 तो आ बेमां sp2 संकरण होय हेलोजन जोड ई कार्बन अने आगळना ત્રણ પ્રકાર હતા એમાં હેલોજન દ્વારા કાર્બનનું સંકરણ sp3 હોય અને આમાં sp2 હોય તો તમારે MCQની પ્રેક્ટિસ આ ટોપિક 10.1 છે એ થિયરી તૈયાર કરી પછીના MCQ પણ જાતે સાથે સાથે પ્રેક્ટિસ કરતા જવાના છે એ ધ્યાન રાખજો તો આગળ હેલો આલ્કેનનું નામકરણ એ આપણે આવતા લેક્ચરમાં જોશું બરાબર એટલે અહીંયા